હું છું આપની સાથે સંધ્યા. આણંદ ખંભાતમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમ, કરોડોના કામોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ગ્રામ વિકાસની વિવિધ યોજનામાં અંદાજે 7 લાખ લોકોને મળ્યો લાભ. મહીસાગરના લુણાવાડાના કોઠંબા ગામે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી વિવિધ વિકાસના કામોનું કર્યું લોકાર્પણ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી. છોટાઉદેપુરના વાવીજેતપુર ખાતે પશુપાલન વ્યવસાય અંગે મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની શિબિર અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન. સ્થાનિક નેતાઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો રહ્યા ઉપસ્થિત. અરવલીમાં સીએએના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન. ભિલોડામાં ગ્રામ પંચાયતથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી નીકળી. સ્થાનિકો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓ રેલીમાં જોડાયા. અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા મુકાયા મુશ્કેલીમાં. હથિયાર સાથે બહાર આવવાના કેસમાં વધી મુશ્કેલી. હથિયાર કાયદેસર છે કે નહીં તે માટે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી. પ્રથમ વખત વાઘની જેમ સિંહની પણ ગણતરી કરાશે. 2000 ગણતરી કારો ફિલ્ડ વર્કમાં કામ કરશે. મે મહિનામાં એશિયાટિક સિંહની વસ્તી ગણતરી. ગીરથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ. 266 ગામમાં 17,804 ખેડૂતો અસરગ્રસ્ત. કુલ 17,321 હેક્ટર પાકનો નાશ. ગ્રામસેવકોએ મોકલેલી વિગતો પરથી સહાય જાહેર. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીકાપ પોઈચા ફ્રેન્ચવેલથી પાણી વિતરણ કરતી ફીડર લાઇન માલિકે જ અકોટા અને કલાલી ટાંકી વિસ્તારને અસરગ્રસ્ત. 5 વર્ષમાં પડેલા 339 ભુવા પૂરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને 15.57 કરોડનો ખર્ચ કરાયો. સૌથી વધુ ભુવા ઉત્તર પશ્ચિમમાં 106 પડ્યા. 43% સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું. 2014-19 દરમિયાન એવરેજ વાર્ષિક 12-15% ધોરણે સ્ટાર્ટઅપમાં થઈ વૃદ્ધિ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 9 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ. 50 વિદેશી સહિત 89 પતંગબાજો આવશે. ટેકનિકલ કોલેજોમાં ઓનલાઈન હાજરીનો અમલ હોવા છતાં ગેરહાજર અધ્યાપકો અંગે આચાર્યો પાસેથી મંગાયો ખુલાસો. પ્રોફેસરો ગેરહાજર રહી અને ખોટી હાજરી મોકલતા હોવાની ફરિયાદના આધારે ખુલાસો. ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં અસાઇનમેન્ટ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય. સરકારી કોલેજના પ્રિન્સિપાલના મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓનું સેમેસ્ટર બગડે તેવી પરિસ્થિતિ. દેશની જુદી જુદી કોલેજમાં અધ્યાપક બનવા માટે લેવાયેલી યુજીસી નેટનું પરિણામ જાહેર. 10 લાખ વિદ્યાર્થીઓમાંથી 65,239 ઉમેદવાર પ્રોફેસર માટે, 5,092 વિદ્યાર્થીઓ જેઆરએફ માટે પસંદગી પામ્યા. મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાનારી યુજી નીટની ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. મેડિકલમાં પ્રવેશ માટે 6 જાન્યુઆરી સુધી કરી શકો છો ઓનલાઈન અરજી. દેત્રોજમાં ધોરણ 10-12 પાસ અને ગ્રેજ્યુએટ લોકો માટે જોબ ફેર યોજાશે. 17મીએ આઈટીઆઈ હોલ્ડર માટે રોજગાર મેળો યોજાશે. 8 કંપની 418 નોકરી આપશે. વાર્ષિક 96,000 થી 2.20 લાખના પેકેજ અપાશે. અમદાવાદમાં 2020માં પણ મોંઘવારીથી રાહત નહીં. લીલા શાકભાજીના ભાવ આસમાને. શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. અમદાવાદના ગોમતીપુરમાં ડિમોલિશન મામલે સ્થાનિકો માટે લેવાયો નિર્ણય. મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિકોને મકાન ખાલી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો. સ્થાનિકોને વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે કોર્પોરેશન મકાનની વ્યવસ્થા કરી આપશે. વલસાડમાંથી પસાર થનારા એક્સપ્રેસ હાઈવેના સર્વેની કામગીરી શરૂ થતા પહેલા જ અટકી પડે. અટગામ અને આસપાસના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ સંપાદનની તમામ વિગત જાહેર નહીં કરાય ત્યાં સુધી સર્વે નહીં કરવા દેવાની ઉચ્ચારી ચીમકી. જામનગરમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના ધરણા. ગેસના બાટલા સાથે નોંધાવ્યો વિરોધ. મોંઘવારી વિરોધ સૂત્રોચ્ચાર. રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો. પ્રાથમિક સુવિધા ન મળતા હોબાળો. મોટી સંખ્યામાં લોકો હાજર. 4 વર્ષ પહેલા કોઠારીયા વિસ્તારમાં કોર્પોરેશનમાં ભળ્યું. સુરતમાં એલએચ રોડ પર આવેલા 4 જોગણી માતા મંદિરનું ડિમોલિશન. રસ્તાની લાઇન દોરીમાં આવતો હોવાથી ડિમોલિશન. મંદિરના ભક્તો દ્વારા ડિમોલિશનનો વિરોધ. મોટી સંખ્યામાં પાલિકા અને પોલીસનો બંદોબસ્ત.
બનાસકાંઠામાં વેરો નહીં ભરનાર સામે થરાદ નગરપાલિકાની લાલ આંખ વેરો નહીં ભરનાર 250 ને 7 દિવસમાં વેરો ભરવા અલ્ટિમેટમ વેરો નહીં ભરાય તો કપાશે નળ કનેક્શન મિલકત પણ કરાશે સીલ રાજકોટ મહાનગરપાલિકાની વેરો ન ભરનારા સામે લાલ આંખ વેરો ભરપાઈ કરવા તમામ આસામીઓને નોટિસ 1 લાખથી વધુ વેરો બાકી હશે તેની મિલકત સીલ કરાશે 2.21 લાખ મિલકત ધારકોએ વેરો ભર્યો નથી મોરબીના હળવદમાં ખાણ ખનીજ વિભાગના દરોડા ખનીજ વિભાગે રેતી ભરેલા ડમ્પર કર્યા સીઝ કડિયાણા પાસેથી 4 ડમ્પર સીઝ અંદાજે 50 લાખનો મુદ્દામાલ જપ્ત વલસાડના અડગામમાં ખેડૂતનો વિરોધ એક્સપ્રેસ હાઈવેની જમીન માપણીના મામલે કર્યો વિરોધ ખેડૂત સમાજના પ્રમુખને પણ કરાયા નજરકેદ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે ધોરાજીમાં પાણીની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું રવિ પાક માટે તાત્કાલિક પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલ પાસે ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા અમદાવાદના વિરમગામમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતીના પાકને ભારે નુકસાન સુરજગઢ પાસે 700 વીઘા જમીન પર કેનાલનું પાણી ફરી વળ્યું લાંબા સમય બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યું નથી પાટણના રાધનપુરમાં ખેડૂતો રોષે ભરાયા ખેડૂતોએ મહેમદાબાદ નજીક ટ્રેન રોકી વિરોધ વ્યક્ત કર્યો અંદાજે 400 જેટલા ખેડૂતો રેલવેના પાટા પર સૂઈ કર્યો વિરોધ ભરૂચ નજીક નર્મદા નદીનું વહેણ કિનારાથી 1-2 કિલોમીટર અંદર જતું રહેતા માછીમારોને ભારે હાલાકી માછીમારોએ એકઠા થઈ કલેક્ટરને કચેરીએ નોંધાવ્યો વિરોધ નર્મદાનું પાણી ભરૂચ તરફ વાળવા અને કૃત્રિમ નહેર બનાવવા માંગ કરી રાજ્યનું ગૃહ ખાતું સૌથી ભ્રષ્ટ 1 વર્ષમાં લાંચના 67 કેસ નોંધાયા સૌથી વધુ વર્ગ 3ના 187 કર્મચારી લાંચ લેતા ઝડપાયા વર્ષ 2019માં કુલ 470 આરોપીને પકડાયા ગાંધીનગરના દહેગામ પાસેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો 60 બોરી ઘઉં ભરેલ વાહન ઝડપાયું પોલીસે વાહન સાથે 3 લોકોની કરી ધરપકડ સુરત જિલ્લા એલસીબીએ ઓલપાડ પલસાણા સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ યુનિટમાંથી થયેલી મશીનરીની ચોરીનો કિલો ભેદ પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરી 2 આરોપીની કરી ધરપકડ જૂનાગઢના માંગરોળના 6.5 ગામે 3 વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ જમીન ખાલી કરવાના ડરથી પીથી દવા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોરબંદરની વીજે મદ્રેસા કન્યા શાળા રોડ પર અકસ્માત સદનસીબે 2 અકસ્માતમાં કોઈ જાનહાની નહીં આ રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પસાર થાય છે ભારે વાહન સુરત બાળ આયોગે મિલેનિયમ માર્કેટમાં દરોડા પાડી બાળમજૂરી કરતા 5 બાળકોને છોડાવ્યા જેમાંથી 4 બાળકો થયા ફરાર બાળ આયોગે દુકાન માલિક વિરુદ્ધ હાથ ધરી કાર્યવાહી નવસારીમાં પૈસાને લેતી દેતીમાં જ્યોતિષને હત્યા પૈસા ન આપતા મારમારી કરાઈ હત્યા હત્યા કરી લાશને દફનાવી પોલીસે 2 આરોપીઓ પાસે કર્યું રીકન્સ્ટ્રક્શન આરોપીઓએ દફનાવેલી લાશ કાઢી બહાર ભાવનગરના સિત્સર રોડ પરના લક્ષ્મીનગરમાં ઈસમોનો આતંક રાત્રિના સમય રહેણાંક વિસ્તારમાં મકાન અને વાહનોમાં કરી તોડફોડ અગમ્ય કારણોસર કરી તોડફોડ ઘટનાના પગલે પોલીસ ફરિયાદ મોરબીના ખાનપર ગામે ટ્રકમાં લાગી આગ વાડીમાં પાણી માટે બોર કરવા આવેલ બોરવેલ ટ્રકમાં આગ લાગતા નાસભાગ ફાયરફાઈટરે આગ પર મેળવ્યો કાબુ આગમાં ટ્રક સંપૂર્ણ બળીને ખાક બારડોલીમાં 4 ના મકાનમાં લાગી આગ 6થી વધુ ઘરો આગની લપેટમાં 2 ફાયરફાઈટર્સ ઘટનાસ્થળે ઘરમાં રહેતા લોકો સલામત કરાયું તેમનું રેસ્ક્યુ અમદાવાદના હાટકેશ્વરમાં ખોડિયાર મંદિરમાં ચોરી તસ્કરો દાનપેટીની ચોરી કરી ફરાર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનના કર્મીનું અકસ્માતમાં મોત પરિવાર સાથે મુંબઈથી પરત આવતા નવસારી પાસે અકસ્માત પોલીસકર્મીનું મોત થતાં ઉમરેઠ પોલીસ સ્ટેશન શોકમગ્ન રાજકોટમાં અકસ્માત બાદ મારામારી શહેરના કોટેચ ચોક સર્કલ પાસે 2 કાર વચ્ચે અકસ્માત જેમાં 1 કાર ચાલકે બીજા કાર ચાલકને માર માર્યો ઘટના બાદ પોલીસે મારામારી કરનાર વ્યક્તિની ધરપકડ કરી વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો લાફો મારતા ધોરણ 10ના વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો સમગ્ર મામલે ટ્યુશન ક્લાસ સંચાલકની ધરપકડ મોરબીના કડિયાણા ગામે ચોર દુકાનનું તાળું તોડતા રંગે હાથ પકડાઈ ગયો ગામ લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
મુદ્રામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત. ફતેગંજ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી. અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા. આનંદનગરના કૃષ્ણા ટાવરમાંથી પોલીસે ત્રણ યુવતીઓ સહિત એક યુવકને ઝડપ્યો. સુરતના બારડોલીમાં દીપડાની દહેશત. કિકવાડ ગામમાં નાઇટ વિઝન કેમેરામાં દીપડો કેદ. મોરબીના હળવદમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા લોકોમાં ભય. વન વિભાગે દીપડો હોવાની કરી પુષ્ટિ. દીપડાને પૂરવા પાંજરું મુકાયું. ગીર સોમનાથના વાવરડા ગામે એકથી બે વર્ષનો સિંહ કૂવામાં પડ્યો. વન વિભાગે જાણ કરતા ચાર કલાકની મહામહેનત બાદ રેસ્ક્યુ કરી બાળ સિંહને બહાર કઢાયો. સિંહને સારવાર માટે મોકલાયો. 4 જાન્યુઆરીથી ફ્લાવર શો અંદાજે 10 લાખ લોકો મુલાકાત લેશે. સોમવારથી શુક્રવારે એન્ટ્રી ફી 20 રૂપિયા. કુલ 88,500 સ્ક્વેર મીટરમાં ફ્લાવર શો. અમદાવાદમાં જુદી જુદી 8 થીમ પર ફ્લાવર શોનું આયોજન. 4 થી 16 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન. શનિ અને રવિવારે 50 રૂપિયા એન્ટ્રી ફી. પાલનપુર ખોડલા ગામેમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી. શહીદને સલામી સાથે અપાઈ અંતિમ વિદાય. અશ્રુભીની આંખે શહીદ જવાન સરદારભાઈ બોકાએ આપી અંતિમ વિદાય. સુરતમાં સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડમાં થયો વધારો. સિન્થેટિક ડાયમંડ અને સામાન્ય હીરા કરતા અનેક રીતે અલગ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કર્યા. નવા વર્ષે 2020ના પહેલા દિવસે જ અંબાણી પરિવારે દ્વારકાના દર્શન કર્યા. ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અનંત અને તેમના જમાઈએ દર્શન કર્યા. રાજ્યમાં વધતી ઠંડી સામે આકાશમાં છવાયા વાદળો. ભુજ 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ. અમદાવાદમાં પારો 12.8 ડિગ્રીએ પહોંચ્યો ત્યારે હજુ પણ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદને સંકળતી 70 થી વધુ ફ્લાઇટ મહત્તમ 3 કલાક મોડી. ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ આવતી જતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેટ થતા મુસાફર અટવાયા. સતત 4થા દિવસે જામનગરમાં ભૂકંપના આંચકા. વહેલી સવારે 6 વાગે 6 મિનિટે 2.1ની તીવ્રતાનો આંચકો. 7 વાગે 11 મિનિટે 2.8ની તીવ્રતાનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 27 કિલોમીટર દૂર. રાજકોટમાં શિયાળો શરૂ થયો હોવા છતાં પણ ડેન્ગ્યુનો કેર હજુ યથાવત. રોગચાળાને ડામવા મહાનગરપાલિકા દ્વારા 18 વોર્ડમાં ફોગિંગની પ્રક્રિયા. દાહોદ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. ઠંડીથી બચવા દાહોદમાં લોકોએ તાપણાનો લીધો સહારો. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. શહેરમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ. ઠંડીના પ્રમાણમાં પણ વધારો. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. ખેડૂતો ચિંતામાં. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડી ઘટી. પંચમહાલમાં લોકોને ઠંડીથી રાહત. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. સતત 3જા દિવસે વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી. નર્મદા જિલ્લામાં ઠંડીમાં વધારો. રાજપીપળા સહિત જિલ્લામાં ધુમ્મસના કારણે રાહતદારી અને મુશ્કેલી. તમામ બસો લેટ પડતા મુસાફરો અટવાયા. સાબરકાંઠાના ઈડરમાં ઠંડીથી જનજીવનને અસર. તાપમાનનો પારો ગગડતા છૂટવાયા લોકો. ઠંડીના ચમકારાને લઈ રસ્તા સુમસામ. જૂનાગઢના ગિરનાર પર્વત પર 5.6 ડિગ્રી તાપમાન. જૂનાગઢ શહેરનું તાપમાન 11.6 ડિગ્રી. પવનની ગતિ 4.6 કિલોમીટર પ્રતિ કલાક. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાનો લીધો સહારો. એક વિડીયો પોસ્ટ કરી અને તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોંગ્રેસે યુવાનોને ગેરમાર્ગે દોડતી હોવાનો આક્ષેપ કર્યો. ગાંધીનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે મગફળી ખરીદીની સમય મર્યાદામાં થઈ શકે છે વધારો. મગફળીની ખરીદી 14 ફેબ્રુઆરી સુધી લંબાવાય તેવી શક્યતા. કેન્દ્ર સરકાર પાસે સમય મર્યાદા વધારવા મંગાઈ મંજૂરી. તીડથી નુકસાન થયેલા ખેડૂતો માટે સારા સમાચાર. સરકાર ખેતરોનો સર્વે કરશે અને કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર અપાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત.
बनासकांठामां तीड़ आक्रमण मामले थराद एमएलए सहायनी मांग करी हेक्टर दीठ 2.50 लाखनी सहायनी मांग मांग नहीं संतोषाय तो भूख हड़तालनी चीमकी। बनासकांठाना खेडूतोने नवा वर्षमां तीड़थी मळी शके छे राहत। मंगळवारे वावना कुंडाळियामां तीड़ना झूंडे आक्रमण कर्युं हतुं। खेतीवाड़ी अने तीड विभागे तात्कालिक दवानो छंटकाव कर्यो। गुजरात सरकारना कर्मचारी माटे सारा समाचार। सरकारी कर्मचारीओना मोंघवारी भत्थामां 5% करायो वधारो। हवे कर्मचारीओने 12% बदले 17% मोंघवारी भत्थुं मळशे। અમદાવાદમાં વિરમગામમાં કેનાલ તૂટવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્પષ્ટતા। નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું નથી, માટી ધોવાવાના કારણે પાણી બહાર આવ્યું। સરકારે નર્મદા વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો। નાગરિકતા સંશોધન બિલની જાગૃતિ માટે ભાજપ સંમેલન યોજશે। ગુરૂવારથી મહિનાના અંત સુધીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ઉપરાંત 12 કેન્દ્રીય નેતાઓ સંમેલનમાં યોજાશે। મનસુખ વસાવાની પોલીસ સામે આંદોલનની ચીમકી। આદિવાસીઓના પ્રશ્ને આપી આંદોલનની ચીમકી। વસાવાએ ફેસબુક પર પોસ્ટ કરી એસપીપીઆઈ પર લગાવ્યો ધમકીનો આરોપ। પોલીસ હેડક્વાર્ટર પાસેથી ઝૂંપડા હટાવવાનો વિરોધ। ભરૂચના આદિવાસીની સમસ્યાને લઈ આંદોલનની ચીમકી આપનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાના વિરોધ મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા। સમગ્ર મામલો વહીવટી પ્રશ્ન છે, યોગ્ય ફોર્મમાં રજૂઆત કરી તેનું નિરાકરણ લાવાશે। અમદાવાદમાં ધારાસભ્ય બલરામ થાવાણીનો વિરોધ। આંગણવાડીના કામો ના થતા સ્થાનિકોએ કર્યો વિરોધ। 7 વર્ષથી રજૂઆત કરતા હોવા છતાં કામ ન થવાનો સ્થાનિકોનો આરોપ। મોરબીની કંસારા શેરીમાં ગટર ઉપરાધા, સ્થાનિકો પરેશાન। પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોનો વિરોધ। સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુર જિલ્લાની 4 મોડલ સ્કૂલના વર્ગ 4ના કર્મચારી હડતાલ પર। પગાર વધારાની માંગ સાથે 100થી વધારે કર્મચારી હડતાલ પર। નસવાડી સ્કૂલના કર્મચારી બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। પંચમહાલના હાલોલની ફતેપુરી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીના વિરોધ મામલે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત। 24 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ હડતાલ પર। શિક્ષક અને શિક્ષણ વિભાગ વાલીઓને કરી રહેશે સંપર્ક। ધોરાજીના સુપેડી ગામની પ્રાથમિક સ્કૂલમાં આચાર્યની બદલીના વિરોધમાં ગ્રામજનોએ કરી સ્કૂલની તાળાબંધી। ગામની કન્યા અને કુમાર શાળામાંથી આચાર્યની બદલી થઈ જતા નોંધાવ્યો વિરોધ। ભાવનગરમાં રવિ પાકના વાવેતરમાં થયો 4 ગણો વધારો। સૌથી વધારે ઘઉંના પાકમાં થયો વધારો। ગત વર્ષે 3,900 હેક્ટરમાં થયું હતું ઘઉંનું વાવેતર, જ્યારે કે આ વર્ષે 18,100 હેક્ટરમાં વાવેતર। સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરના શિહોરના ધાંધળીમાં ડ્રોનથી જમીન માપણી કરાઈ। સર્વેમાં ગામતળની 2,000 પ્રોપર્ટી આવેલી છે। સરકારે આધુનિક ટેકનોલોજી પ્રમાણે સર્વે કર્યો। અમદાવાદ નારોલ પોલીસે બાળમજૂરોને મુક્ત કરાવ્યા। જ્યોતિ જોબ વર્કમાં કરાવાતી હતી મજૂરી, 8થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા। અમદાવાદમાં યુવકની હત્યા, દારૂના નશામાં 4 શખ્સોએ કરી 1ની હત્યા। મેઘાણીનગરના પ્રતાપસિંહની ચાલીની ઘટના, જૂની અદાવતમાં હત્યા, દારૂના નશામાં મિત્રોએ જ હત્યા કરી। જામનગરમાં નિયમોને નેવી મૂકી ચાલતી સ્કૂલો સામે હવે જનતાએ અવાજ ઉઠાવ્યો। મનપાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટરે શહેરની રોયલ સ્કૂલમાં જનતા કરી રેડ અને પતરાવાળા સ્કૂલ રૂમમાં સ્કૂલ ચલાવતા હોવાનો આક્ષેપ। બોટાદના રણપુરમાં આખલાઓનો આતંક। ભરબજારમાં આખલા બાખડતા અફરાતફરી, બજારમાં રખડતા આખલાથી લોકો પરેશાન। આખલાના આતંકનો વીડિયો વાયરલ। બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામેથી બોગસ તબીબ ઝડપાયો। દિલીપ પ્રજાપતિ નામનો યુવક ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા। આરોગ્ય વિભાગે બોગસ તબીબ સામે પોલીસ ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી। ધોરાજીમાં પોરબંદરથી રાજકોટ આવતી ટ્રેન વચ્ચે આવી જતા યુવકનું મોત। હાલમાં મૃતદેહને ધોરાજી રેલવે સ્ટેશનમાં રખાયો। આત્મહત્યા કે પછી હત્યા કરાઈ તે અંગે તપાસ। સુરતમાં ગેંગવોરમાં જાહેરમાં કરાઈ હત્યા। શહેરના વેડ રોડના પંડોળ વિસ્તારમાં સૂર્યા ગેંગ અને ડાયા ગેંગના સભ્યો વચ્ચે ખૂની ખેલ ખેલાયો। ઘટનાના સીસીટીવી આવ્યા સામે।
देश विदेश विद्यार्थियों गुजरात की शिक्षण संस्थाओं में प्रवेश मेवी सके स्टडी इन गुजरात वेबसाइट लॉन्च जंतर्गत शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुड़ासमा प्रतिनिधि मंडल पश्चिम एशिया देशों की मुलाकात ले। राजकोट खंडेरी स्टेडियम में आगामी 17 जानुआरी भारत ऑस्ट्रेलिया की मैच योजाशे। मैच माटे नी टिकीटों ऑनलाइन वेचाण शुरू। जी रीते टिकीट वेचाण ने प्रतिसाद मिली रो जता मैच में दर्शकों सारो प्रतिसाद जवा मळशे। गुजरात पुलिस यूनिफॉर्म में थशे बदलाव। एक सूत्रता लावा गृह विभाग निर्णय। हवेथी लागशे गुजरात पुलिस बेस लोगो सोल्डर एसेम्बल तरीके लगावाशे। नेम प्लेट में हशे जिल्लानु नाम लोकरक्षक कोंस्टेबल हेड कोंस्टेबल माटे निर्णय। गुजरात पुलिस बदलाई शके यूनिफॉर्म। राष्ट्रपति पुलिस ने आपेला सौथी मोटा सम्मान। प्रेसिडेंट्स कलर्स बदलाव बाद लेवायो निर्णय। गुजरात पुलिस में एक सूत्रता लावा गृह विभाग निर्णय। भारत सरकार स्वच्छता सर्वेक्षण माटे जाहिर थे चार तबका में बे तबका पूर्ण। पहला क्वार्टर में सूरत तीजा क्रमे परंतु बीजा क्वार्टर में 20वां क्रमे धकेलायु। आगामी 3-5 जान्युआरी अमदावाद अडालज विस्तार में आवेला त्रिमंदिर में ब्रह्म समाज करशे बिजनेस समिट। ब्रह्म गौरव अवॉर्ड समारोह आयोजन। 200 थी वधारे उद्योग साहसिकों स्टॉल उभा कराशे। खेड़ाना नड़ियाद में संतरा मंदिर थी समरस रथनो प्रारंभ। सरदार पटेल और रविशंकर महाराज संस्कारों विषे आवनारी पेढ़ी माहितगार थाय ते माटे निर्णय। कड़ीनी सर्व विद्यालय में कासवा गामे एनएसएस शिविर आयोजन। 51 जेटली बॉटल रक्त एकत्र कराई।